हेलो फ्रेंड्स, व्याकरण विभाग में आज आप डायरेक्ट इनडायरेक्ट शीखवानी शुरुआत करवा माटे जाए रहा छे। डायरेक्ट इनडायरेक्ट नो जो टॉपिक छे ए 3-4 मार्कनी भारांक धरावतो होय छे अने धोरण 9 थी स्टार्ट थई अने 10-11-12 सुधी में इवन कॉलेज लेवल पर पण आ टॉपिक महत्व धरावे छे। एटले आने जेटलो सरळताथी बने એટલો આપણે શીખવાનો પ્રયાસ કરીએ છીએ અને સાથે સાથે એ કઈ રીતના ચેન્જીસ લઈને આવે છે આપણી સામે એ બાબત વિશે પણ આપણે ખૂબ જ ધ્યાનપૂર્વક ભણવાના છે। સ્વાભાવિકપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સાંભળતાની સાથે જ આપણા મનમાં એક હા ઊભો થઈ જતો હોય છે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવડશે કે નહીં આપણે, પણ હકીકતમાં આ વસ્તુ સાવ સહેલી છે। થોડાક જે ચેન્જીસ કરીએ છીએ આપણે એ ચેન્જીસને તમે જો યાદ રાખી લેશો તો તમને આ વસ્તુ એટલી બધી સરળ લાગશે કે ઇવન જ્યારે પ્રશ્નોના પણ આન્સર આપવાના હોય તો તમે સહેલાઈથી આપી શકશો। કારણ કે મોટાભાગનું આપણું જે પરીક્ષા મેથડ છે એમાં કોમ્પ્રિહેન્શન બેઝ છે અને જે ફકરામાં આપેલું છેલ્લા ફકરામાં આપેલું જે કે આપણને ટેક્સ્ટ છે એ ટેક્સ્ટ આધારિત નીચે પ્રશ્નો પૂછ્યા હોય તો મોટાભાગે આપણે એવું કરતા હોય છે કે ઉપરના બેઠા વાક્યો નીચે લખી દેતા હોય છે, જે ખરેખર આપણે થોડાક ચેન્જીસ કરીને લખવાના હોય છે। એ ચેન્જ કઈ રીતે કરવા એમાં આ વસ્તુ આપણને મદદરૂપ થવાની છે। હવે પહેલી વસ્તુ તો એ શીખીએ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એટલે શું। તો જ્યારે નોર્મલી બે વ્યક્તિઓ એકબીજાની સાથે વાતચીત કરે છે ત્યારે સામસામી વાતચીત કરે છે, જે કંઈ કહે છે એક વ્યક્તિ બોલે છે ને બીજો સાંભળે છે અથવા બીજો બોલતો તો પહેલો સાંભળે છે, તો આવી જે વાતચીત છે ને આપણે પ્રત્યક્ષ વાતચીત કહીએ છીએ। એટલે કે એકબીજા વ્યક્તિઓ સામસામે ઊભા રહીને જે ચર્ચા કરી રહ્યા છે એ ડાયરેક્ટ કથન છે। જ્યારે એક વ્યક્તિના દ્વારા બોલાયેલી વાત બીજા વ્યક્તિ દ્વારા રજૂ કરવામાં આવતી હોય, એટલે કે બોલનારના બોલાયેલા શબ્દો અન્ય વ્યક્તિ એના થકી પોતાના થકી રજૂ કરતો હોય, એટલે કે બીજા પહેલા વ્યક્તિ દ્વારા જે કંઈ વાતચીતની રજૂઆત થઈ છે એ બીજા નંબરનો જે સાંભળનાર વ્યક્તિ છે જ્યારે અન્ય કોઈની આગળ વાતની રજૂઆત કરે છે એ પ્રકારની જે સિસ્ટમ ઊભી થાય છે એને આપણે ઇનડાયરેક્ટ રચના એટલે કે પરોક્ષ કથન કહીએ છીએ। હવે પરોક્ષ કથન શીખવા માટે આપણે કેટલીક બાબતોનું બેઝિક ધ્યાન રાખવું પડે કે નોર્મલી આપણે જે સેન્ટેન્સ પેટર્ન જોઈએ છે તો કેટલા પ્રકારના વાક્યો આપણે શીખતા હોઈએ છીએ, તો અહીંયા આપણને એક્ઝામ્પલ તરીકે મેં થોડીક વસ્તુ તમને આપી છે કે સૌ પ્રથમ તો આપણે વાક્યોના પ્રકાર જાણી લેવા જરૂરી છે કે કેટલા પ્રકારના વાક્યો આપણે ભણીએ છીએ। તો શરૂઆતમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ વગેરે બધું શીખી ગયા છે, ત્યારે આપણે એસર્ટિવ સેન્ટેન્સીસ શીખ્યા છે, એટલે કે જેને આપણે વિધાન વાક્યો કહીએ છીએ। આઈ એમ અ ટીચર, યુ આર અ પ્લેયર, હી ગોઝ ટુ સ્કૂલ, આવા બધા જે વાક્યો છે, શી ડઝ નોટ લાઇક ટુ પ્લે ચેસ ઇન ધ ઇવનિંગ, તો આ જે વાક્યો બોલીએ છીએ એ બધા એસર્ટિવ વાક્યોના ભાગો છે। એટલે કે એસર્ટિવ વાક્યના બે ભાગ પડી શકે, પોઝિટિવ વાક્ય એટલે કે એફર્મેટિવ વાક્ય અને નેગેટિવ વાક્ય। તો આપણે અહીંયા વાક્ય રચનાને જોવા જઈએ તો મોટા ભાગે વાક્યની શરૂઆત કર્તાથી થતી હોય છે, કર્તા પછી ક્રિયાપદ આવતું હોય, ક્રિયાપદ પછી જરૂર જણાય ત્યાં ઓબ્જેક્ટ આવતું હોય અને અન્ય શબ્દો આવતા હોય, આ પ્રકારની વાક્યરચના આપણને એસર્ટિવમાં જોવા મળવાની છે। બીજી વસ્તુ જે આપણે શીખવાની થાય છે એ છે ઇન્ટ્રોગેટિવ। ઇન્ટ્રોગેટિવને આપણે પ્રશ્નવાક્ય તરીકે ઓળખીએ છીએ, ઇન્ટ્રોગેટિવ વાક્યને આપણે પ્રશ્નવાક્ય કહીએ છીએ। આ ઇન્ટ્રોગેટિવ વાક્યના બે પ્રકારો છે, એક WH વાળા અને બીજા WH સિવાયના। હવે WH સિવાયના એટલે શું? તો શરૂઆતમાં જ્યારે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વગેરે શીખતા હતા તો આપણે આઈ પ્લે વાળા વાક્યનું ડુ આઈ પ્લે આ પ્રકારે વાક્ય બનાવ્યું હતું, શી લાઇક્સ ક્રિકેટ, ડઝ શી લાઇક, આ પ્રમાણેની વાક્ય રચના લેવાનો પ્રયાસ, એટલે કે વાક્યની શરૂઆત ડુ ડઝમાં હોય, આ ઉપરાંત વાક્યની શરૂઆતમાં એમ ઇઝ આર વોઝ વેર આવા બધા ક્રિયાપદોથી શરૂઆત થતી હોય, અને એ પ્રકારના વાક્યો કે જેનો પ્રશ્નનો જે ઉત્તર આપણે યસ કે નોમાં આપી શકતા હોય, દાખલા કે એમ આઈ અ ટીચર, આર યુ અ સ્ટુડન્ટ, તો આવા પ્રશ્નો જો આપણે યસ કે નોમાં આપી શકીએ છીએ, તો એવા બધા જે શબ્દો છે એવા જે પ્રશ્ન વાક્યો છે એને આપણે WH સિવાયના પ્રશ્ન વાક્યો કહીએ છીએ। એટલે કે વાક્યની શરૂઆતમાં એમ ઇઝ આર વોઝ વેર ડુ ડઝ હેવ હેઝ શેલ વિલ કેન કુડ આવા બધા શબ્દોથી વાક્યની શરૂઆત થતી હોય છે। જ્યારે WH શબ્દ વાળાનો મતલબ તો આપણે જાણીએ છીએ કે જે ના શબ્દોની શરૂઆત WHથી થાય છે, દાખલા તરીકે આપણે અહીંયા લખી શકીએ WH વાળા શબ્દો છે તો એક તો પહેલા હુ, બીજો છે વોટ, વેર, વેન, વાય,
આ પ્રમાણે ડબલ્યુ શબ્દથી શરૂ થતા જે શબ્દો છે એવા પર પ્રશ્નવાક્ય શબ્દથી શરૂ થતા પ્રશ્નવાક્યોને આપણે ડબલ્યુ એચ કહીએ. અહીંયા આપણે હાઉ મચ વાળા અને હાઉ મેની વાળા શબ્દો એટલે કે હાઉ વાળાને પણ આમાં ગણી લઈએ છીએ. એટલે કે હાઉથી શરૂ થતા જે પ્રશ્નવાક્યો છે એની ગણતરી પણ આપણે ડબલ્યુ એચમાં કરીએ છીએ. એટલે કે આપણે જ્યારે ઇન્ડાયરેક્ટ રચના શીખવા જઈ રહ્યા છીએ ત્યારે આ બાબતોને ધ્યાનમાં રાખવાનું છે કે આપણે એસર્ટિવ સેન્ટેન્સ શીખવાના છીએ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ શીખવાના છે, આ બધા વાક્યોને આપણે વન બાય વન શીખવાના છે. એટલે કે સૌ પ્રથમ એસર્ટિવ વાક્યોની વાક્ય રચના ઇન્ડાયરેક્ટ કઈ રીતે ફેરવાશે, ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્ન વાક્યોને ઇન્ડાયરેક્ટમાં કેવી રીતે ફેરવશું એ શીખશું, ઇમ્પેરેટિવ સેન્ટેન્સને આપણે આજ્ઞાર્થ વાક્યો કહીએ છીએ, ઇમ્પેરેટિવ સેન્ટેન્સને આપણે આજ્ઞાર્થ વાક્યો કહીએ છીએ. તો આજ્ઞાર્થ વાક્યો એટલે શું? તો વર્ગમાં આવીને તમને સૂચના આપતી છે ઓપન યોર બુક, સ્ટેન્ડ અપ, ડોન્ટ મેક નોઇઝ, ડોન્ટ રાઇટ ઇન યોર નોટબુક, રાઇટ ડાઉન, આ પ્રકારે જે ક્રિયાપદથી શરૂઆત થતી હોય એવી જે સૂચનાઓ અપાય છે કે જે સૂચનાનું પાલન અન્ય વ્યક્તિ એટલે મોટા ભાગે કરતા યુ હોય, સાંભળનાર વ્યક્તિને સંબોધી અને જે વાક્યો બોલાય છે ઓપન ધ વિન્ડો, ક્લોઝ ધ ડોર, આ પ્રમાણે જે વાક્ય રચનાઓ છે એને આપણે આજ્ઞાર્થ કહીએ છીએ. આજ્ઞાર્થના પણ બે પાર્ટ છે, આપણે પહેલાં જ કીધું એફર્મેટિવ આજ્ઞાર્થ વાક્ય એટલે કે હકારાત્મક કે જેમાં નોટ ન આવતું હોય, અને બીજું ડોન્ટવાળા વાક્યો એટલે કે આજ્ઞાર્થ વાક્ય બે પ્રકારમાં આવવાના છે એટલે કે એની ચર્ચા પણ આપણે કરવાના છે. એક્સક્લેમેટરી સેન્ટેન્સ, ઉદ્ગાર વાક્યો, વોટ અ બ્યુટિફુલ સીન, હાઉ બ્યુટિફુલ ધ પીકોક ઇઝ, વોટ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ઇટ વોઝ, આવા જે બધા વાક્યો બોલીએ છીએ કે જે વાક્યની શરૂઆતમાં વોટ અથવા તો હાવ આવતું હોય અને વાક્યના અંતે એક્સક્લેમેશન ચિહ્ન આવતું હોય, એટલે કે ઉદ્ગાર વાક્યો જેને કહીએ છીએ એવા વાક્યોનો પણ આપણે ઇન્ડાયરેક્ટ કરતાં શીખવાનું છે. અને આ ઉપરાંત ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ એટલે કે જેમાં ગુડ વિશેષ વ્યક્ત કરવામાં આવતી હોય, શુભેચ્છાઓ વ્યક્ત કરવા, બેસ્ટ ઓફ લક, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ વગેરે વગેરે જે શબ્દોની વાક્ય રચનાઓ આવતી હોય એવા પ્રકારની વાક્ય રચનાઓને પણ આપણે શીખવાની છે. એટલે કે ઇન્ડાયરેક્ટ રચનાઓ શીખવા જઈએ ત્યારે આપણે આટલી વસ્તુઓ ધ્યાન રાખવાની છે કે વાક્યને પહેલાં તો એ જોવાનું છે કે વાક્ય એસર્ટિવ છે, એસર્ટિવ છે તો નોટવાળું છે કે નોટ વગરનું છે, ઇન્ટ્રોગેટિવ ડબલ્યુ એચવાળું છે કે ડબલ્યુ એચ સિવાયનું છે, ઇમ્પેરેટિવ ડોન્ટવાળું છે કે ડોન્ટ વગરનું છે, એક્સક્લેમેટરી વોટવાળું છે કે હાવવાળું વાક્ય છે, અને ઓપ્ટેટિવ આ સાથે આપણે લેટની વાક્ય રચનાના પણ કેટલાક વાક્યો શીખવાના છે. એટલે કે આ વસ્તુઓને આપણે ધ્યાનમાં રાખી અને એક પછી એક આ વાક્ય રચનાઓને શીખવા માટે જવાના છે. આ એક આપણે બેઝિક લીધું છે. હવે આપણે શરૂઆત કરીએ છીએ કે ઇન્ડાયરેક્ટ ખરેખર શું છે. તો જુઓ, જ્યારે પણ કોઈ વ્યક્તિ કોઈ વાક્ય બોલે છે ત્યારે એક વ્યક્તિ બોલતો હોય ત્યારે બીજો વ્યક્તિ સાંભળનાર ત્યાં હાજર હોય છે, પણ ઘણીવાર આપણને એવા પણ વાક્યો અપાશે કે બોલનાર આપેલો હોય, સાંભળનાર ન આપ્યો હોય, એવા વાક્યો પણ આવશે. આપણે પ્રથમ વાક્યની શરૂઆત કરીએ છીએ. અહીંયા આપણે જૈનિલ સેઝ ટુ મનન, આઈ એમ અ સ્ટુડન્ટ નામનું વાક્ય આપેલું છે. હવે જુઓ, અહીંયા આ જે બોલનાર વ્યક્તિ છે જૈનિલ, અહીંયા બોલનાર વ્યક્તિને આપણે ગુજરાતીમાં બોલનાર કહીએ છીએ, આપણે અંગ્રેજીમાં એને રિપોર્ટર કહીશું. એટલે કે રિપોર્ટર જે વ્યક્તિ બોલનાર છે, દાખલા કે પહેલા વાક્યમાં જૈનિલ છે, બીજા વાક્યમાં નીલમ છે, ત્રીજા વાક્યમાં આઈ છે, ચોથામાં યુ છે, પાંચમાં આઈ છે, એટલે કે આ બધાને આપણે રિપોર્ટર કહીએ છીએ. હવે આ રિપોર્ટર પછી આવતો જે શબ્દ છે સેતુ, સેઝ ટુ, સેતુ, સેઝ ટુ, સેતુ, સે, આ જે શબ્દો આપણને આપેલા છે સેઝ અથવા તો સે, આને આપણે રિપોર્ટિંગ વર્બ જેને આપણે ટૂંકમાં આરવી તરીકે ઓળખીશું. ગુજરાતીમાં આપણે એને કેવું હોય તો કથન ક્રિયાપદ કહીએ છીએ. એટલે કે રિપોર્ટર પછીનું સ્ટેજ છે રિપોર્ટિંગ વર્બ, કથન ક્રિયાપદ. એના પછી આવતો જે વ્યક્તિ છે અહીંયા મનન, મનન એટલે આપણી ભાષામાં એને આપણે સાંભળનાર કહીએ છીએ કે જૈનિલ બોલે છે અને મનન સાંભળી રહ્યો છે. જૈનિલ રિપોર્ટર, સેઝ ટુ એ રિપોર્ટિંગ વર્બ છે, એટલે કે આ વાતચીત જે ક્રિયાપદનો ઉપયોગ કરીને કરવામાં આવી રહી છે એટલે કે રિપોર્ટિંગ વર્બ છે. અને મનન એ લિસનર છે, લિસનર એટલે આપણે એને સાંભળનાર કહીએ છીએ. એટલે કે વાક્યમાં સાંભળનાર આપેલો જ હોય એવું જરૂર નથી, પણ ડાયલોગવાળી વાક્ય રચનાઓ જ્યારે આપણે કરવાની છે ત્યારે સાંભળનાર વ્યક્તિ આપણને નીચે આપેલો હોય છે. એટલે કે રિપોર્ટર, રિપોર્ટિંગ વર્બ અને લિસનર, આટલી બાબતોને આપણે સૌથી પહેલાં ચકાસવાની છે. હવે જે વસ્તુ છે અવતરણ ચિહ્નોની ઇન્વર્ટેડ કોમામાં જે વસ્તુ આપેલી છે એ બાબત ઉપર આપણે ધ્યાન રાખવાનું છે. આપણને અવતરણ ચિહ્નોમાં આપ્યું છે આઈ એમ અ સ્ટુડન્ટ. આ જે અવતરણ ચિહ્નોની જે વાત છે એને આપણે ડીએસ કહીએ છીએ. ડીએસ એટલે કે ડાયરેક્ટ સ્પીચ, બીજા ભાગમાં એને આરએસ પણ કહી શકીએ એટલે કે રિપોર્ટેડ સ્પીચ.
अवतरण चिन्हों में जे वाक्य आप्युं छे ए वाक्य ने आपणे इनडायरेक्ट में फेरवानुं होय छे। एटले के आपणे वाक्य आ प्रकारे आपेलुं छे, जयनील सेज टू मनन आई एम अ स्टूडेंट। तो जयनील रिपोर्टर छे, सेज टू रिपोर्टिंग वर्ब छे अने मनन ए आनो लिसनर सांभळनार छे। आई एम अ स्टूडेंट आ जे वाक्य आपणने आप्युं छे ए डीएस छे, एटले के डायरेक्ट स्पीच अर्थात इन्वर्टेड कोमामां आपेलुं वाक्य छे। હવે આપણે પહેલા સૌ પ્રથમ રિપોર્ટર રિપોર્ટિંગ વર્બ લિસનર વગેરેને ઓળખવાનો પ્રયાસ કરીએ છીએ। તો આ વાક્યમાં નીલમે શું થશે? રિપોર્ટર થશે। સેઝ ટુ એ શું થશે? રિપોર્ટિંગ વર્બ। નીલા લિસનર થશે। રિપોર્ટેડ સ્પીચ કોણ છે? આઈ એમ અ ટીચર। હવે બીજી વસ્તુ, ત્રીજા વાક્યમાં જુઓ તો રિપોર્ટર કોણ થશે? બોલનાર આઈ। સે ટુ રિપોર્ટિંગ વર્બ, મનોજ લિસનર। આઈ લાઈક ક્રિકેટ, મને ક્રિકેટ ગમે છે। આ એનું રિપોર્ટેડ સ્પીચ એટલે કે ડાયરેક્ટ સ્પીચ છે, ડીએસ છે। એટલે કે અહીંયા જે અવતરણ ચિહ્નોમાં જે વસ્તુઓ છે એને આપણે ડીએસ અથવા તો આરએસ તરીકે ઓળખવાના છે। નેક્સ્ટ સેન્ટેન્સમાં આપણને આવું આપ્યું છે, યુ સે ટુ મીરા આઈ ઈટ એન એપલ એવરી ડે। યુ, અહીંયા યુ એ રિપોર્ટર છે, સે ટુ રિપોર્ટિંગ વર્ક, મીરા લિસનર છે, આઈ ઈટ એન એપલ એવરી ડે એ આપણા વાક્યની ડાયરેક્ટ સ્પીચ છે। એના પછીનું વાક્ય આપ્યું છે આઈ સે। જુઓ ઉપરના ચારે વાક્યમાં આપણે સે ટુ નો ઉપયોગ થયેલો છે, અહીંયા સે ટુ નથી, આઈ સે એટલું જ લખેલું છે। આઈ સે આઈ એમ અ પ્યુપિલ, બોલનાર આપ્યો છે, રિપોર્ટિંગ વર્બ આપ્યું છે અને ડાયરેક્ટ રિપોર્ટેડ સ્પીચ આપેલી છે। તો આ પ્રમાણેના વાક્યોને હવે આપણે ઇન્ડાયરેક્ટમાં ફેરવવા કઈ રીતે, હવે આ સ્ટેપ ઉપર આપણે શીખવા જઈએ, પહેલાં ફરી એકવાર જોઈ લઈએ। રિપોર્ટરની ખબર પડી ગઈ છે કે કોઈપણ વાક્યનો રિપોર્ટર ક્યાં હોય, તો વાક્યની શરૂઆતમાં રિપોર્ટર, પછી તરત જ રિપોર્ટિંગ વર્બ આવશે, અને જો સાંભળનાર આપેલો હોય તો સેઝ ટુના જેવા શબ્દો પછી આપણને નામ આપેલું હશે કે સર્વનામ આપ્યું છે, લિસનર હશે। એટલે કે આપણે અહીંયા રિપોર્ટિંગ વર્બ, રિપોર્ટર અને લિસનર આટલી બાબતને શીખી ગયા છે। હવે આપણે જે કામ કરવા જઈ રહ્યા છીએ, તો સૌ પ્રથમ આપણે જ્યારે વાક્ય વાંચીએ છીએ ત્યારે એ વાક્યને ઇન્ડાયરેક્ટમાં ફેરવવા માટે રિપોર્ટિંગ વર્બ કોણ છે એને જાણી લેવું જરૂર છે। રિપોર્ટિંગ વર્બ જુઓ, અહીંયા જે સેઝ ટુ આપ્યું છે એની વાત કરું છું, સેઝ ટુ, અહીંયા પણ સે ટુ, સે ટુ, સે ટુ। તો અહીંયા તમને એક તફાવત દેખાયો હશે, અહીંયા એસ અને અહીંયા એસ નથી, આ બાબત ઉપર એકવાર જોઈ લઈએ। હવે પ્રશ્ન ઉભો થાય કે એસ અને એસની જરૂર, તમે જ્યારે પ્રેઝન્ટ ટેન્સ શીખ્યા હતા, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે જ્યારે શીખ્યા છીએ ત્યારે ત્રીજા પુરુષ એકવચનમાં ક્રિયાપદના અંતે એસ એસ લગાડવામાં આવે છે, શીખવાડ્યું હતું। એટલે કે જૈનીલે થર્ડ પર્સન છે, નીલમે થર્ડ પર્સન છે, એટલે એસ લાગેલો છે ક્રિયાપદને। બાકીના વાક્યમાં થર્ડ પર્સન સિવાયને, એટલે કે આઈ એ ફર્સ્ટ પર્સન, યુ સેકન્ડ પર્સન, આઈ ફર્સ્ટ પર્સન, ત્યાં એસ લાગતો નથી, એટલે એસ લગાડેલો નથી। ઇન શોર્ટ આપણે એવું કહેવું હોય તો અત્યારે આપણે જે કંઈ રિપોર્ટિંગ વર્બ આપેલા છે, અહીંયા આપેલા બધા જ રિપોર્ટિંગ વર્બ પ્રેઝન્ટ ટેન્સના છે। એટલે કે આપણે પ્રેઝન્ટ ટેન્સમાં રિપોર્ટિંગ વર્બ હોય તો ફેરફાર કઈ રીતે થાય એના વિશે આપણે શીખી રહ્યા છીએ। હવે શરૂઆત કરી છે આપણે પહેલા વાક્યની, જૈનિલ સેઝ ટુ। અહીંયા તમારે ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે બોલનાર અને સાંભળનાર આપેલા હોય અને સેઝ ટુ વાળી વાક્ય રચના હોય તો સેના બદલે ટેલ લખો, અહીં એસ લાગેલો છે એસ લગાડો। ફરી નામ લખી લઈએ, જૈનિલ ટેલ્સ મનન, બધા જ વાક્યમાં આપણે પહેલો આ પોર્શન કરીએ છીએ, નીલમ ટેલ્સ નીલા, નીલમ ટેલ્સ નીલા। અહીંયા જે વાક્ય આપ્યું છે આપણે એમાં આઈ, અહીં એસ લાગેલો નથી એટલે આપણે એસ નહીં લગાડીએ, આઈ ટેલ મનોજ, આઈ ટેલ મનોજ। પછીનું જે વાક્ય આપણને આપ્યું છે એના સંદર્ભમાં જોવા જઈએ તો યુ ટેલ મીરા, યુ ટેલ મીરા। અને છેલ્લું વાક્ય અહીંયા સાંભળનાર નથી આપેલો એટલે આપણે વાક્ય સેનું સે રાખીશું, આઈ સે, બાકીનું વાક્ય બાકી છે। હવે સૌ પ્રથમ જ્યારે આપણને ઇન્વર્ટેડ કોમાસ આપેલા છે વાક્યમાં, જુઓ બધા જ વાક્યો
એસર્ટિવ સેન્ટેન્સીસ છે. પ્રશ્નાર્થ વાક્ય એક પણ નથી, આજ્ઞાર્થ વાક્ય એક પણ નથી. આપણે અત્યારે ફર્સ્ટ ટાઈપના સેન્ટેન્સીસ એટલે કે એસર્ટિવ સેન્ટેન્સીસના સંદર્ભમાં ચાલી રહ્યા છે, અને એમાં પણ રિપોર્ટિંગ વર્બ પ્રેઝન્ટ ટેન્સમાં હોય એ વખતની વાત કરી રહ્યા છે. એટલે કે જૈનિલ ટેલ્સ મનન, હવે બોલનાર જૈનિલ છે, એટલે કે જૈનિલ આપણા માટે થર્ડ પર્સન થશે, એટલે કે જૈનિલનું સર્વનામ આવશે હી. ધ્યાન રાખજો અહીંયા જૈનિલમાં આપણે હી લખ્યું છે, તો સેમ વસ્તુ અહીંયા નીલમ છે, તો નીલમ માટે આપણે સી લખવાનું થશે. ફર્સ્ટ જે વ્યક્તિ આપ્યો છે, આઈ જ્યારે આપેલો હોય વાક્યમાં ત્યારે તમારે બોલનાર ઉપર ધ્યાન આપવાનું છે, એ વસ્તુ તમને શીખવવાનો પ્રયાસ કરી રહ્યો છું. તો આઈ એટલે કોણ? તો આઈ એટલે જૈનિલ, જૈનિલ માટે હી, અહીંયા આઈ એટલે કોણ? તો નીલમ, નીલમ માટે સી. હવે આ અવતરણ ચિહ્નો કાઢવા માટે આપણે એક શબ્દ એડવાન્સમાં મૂકી રાખીએ કે સાદા વિધાન વાક્યો જ્યારે હોય ત્યારે અવતરણ ચિહ્નો દૂર કરતી વખતે આપણે ધેટ કન્જંક્શન મૂકવાનું છે, એટલે કે દરેક વાક્યમાં આપણે અહીંયા ધેટ આવવાનું છે. જૈનિલ ટેલ્સ મનન ધેટ હી. હવે ટુ બી ના રૂપો આપણે શીખ્યા છીએ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખ્યા હતા ત્યારે. તો આઈની જોડે એમ લખાય છે, હીની જોડે એમ લખાતું નથી. તો હીની જોડે શું લખાશે? તો આપણને ખબર છે કે હીની જોડે શું લખાય છે, ઇઝ. બાકીનું વાક્ય એમને એમ લખીશું, હી ઇઝ અ સ્ટુડન્ટ. તો આપણું પ્રથમ વાક્ય જવાબ આ રીતે થાય છે, જૈનિલ સેઝ ટુ મનન આઈ એમ અ સ્ટુડન્ટ. રિપોર્ટેડ સ્પીચમાં એનો જવાબ આ રીતે થશે, જૈનિલ ટેલ્સ મનન દેટ. આ ધેટનું પણ ધ્યાન રાખવાનું છે, કારણ કે આપણે પ્રશ્નાર્થ વાક્ય અને ઉદ્ગાર વાક્યોમાં આ શબ્દોની ક્યાંક ચેન્જીસ કરવાની જરૂર પડશે. હી ઇઝ અ સ્ટુડન્ટ. બીજા વાક્યને જોઈએ, નીલમ ટેલ્સ નીલા દેટ શી, શીની સાથે પણ ઇઝ આવશે, સી ઇઝ અ ટીચર, શી ઇઝ અ ટીચર. ત્રીજું વાક્ય જોઈએ, આઈ, અહીંયા ફરી એકવાર ધ્યાન યાદ અપાવી દઉં, અહીંયા એસ નથી એટલે અહીંયા ટેલને એસ લાગ્યો નથી, અને બોલનાર સાંભળનાર બંને હોય ત્યારે આપણે ટેલ વાપરી રહ્યા છે. આઈ ટેલ મનોજ, ધેટ ઉમેરવાનું છે આપણે, કયું ધેટ? આ બધામાં જે ઉમેરીએ છે એ, એટલે કે આઈ ટેલ મનોજ ધેટ. આઈ કોના માટે વપરાયું છે? તો અહીંયા જુઓ, અહીંયા આઈ છે, અહીંયા પણ આઈ છે, એટલે કે બંને જગ્યાએ આઈ છે, એટલે આપણે આ સર્વનામમાં ફેરફાર કરવાનો નથી. આઈ લાઈક ક્રિકેટ, આઈ લાઈક ક્રિકેટ. એના પછીનું વાક્ય જુઓ, યુ સે ટુ મીરા, યુ સે ટુ મીરા, બોલનાર યુ છે, અહીંયા આઈ છે, તો આઈનો ફેરફાર યુ પ્રમાણે કરવાનો છે. પહેલાં તો ધેટ મૂકી દઈએ, યુ ટેલ મીરા ધેટ, યુ ટેલ મીરા દેટ. હવે જે આઈ આપેલું છે ને એના બદલે આપણે યુ લખવું પડશે, યુ ઈટનું રૂપ ઈટ જ આવશે, યુ ઈટ. હવે આ એવરી ડે ને આપણે ઉપર લઈ લઈએ થોડુંક, એપલ એવરી ડે, યુ એટ એન એપલ એવરી ડે. આ રીતે આપણું વાક્ય બનશે. હવે છેલ્લું વાક્ય, આઈ સે આઈ એમ અ પ્યુપિલ. જુઓ ફરી એક વાર, આઈ સે આઈ એમ અ પ્યુપિલ, તો આઈ સે ધેટ ઉમેરો, અવતરણ ચિહ્નો દૂર કરવા માટે આપણે ધેટ કન્જેક્શનનો ઉપયોગ કરી રહ્યા છીએ. આઈ સે ધેટ આઈનું થશે, આઈ જ રહેશે, કારણ કે અહીંયા બોલનાર આઈ છે, અહીંયા પણ આઈ છે. આઈ એમ અ પ્યુપિલ, આઈ એમ અ પ્યુપિલ. તો આમ આપણે જે વસ્તુઓ શીખવાનો પ્રયાસ કરી રહ્યા છે એમાં શું જોવા મળ્યું છે આપણને, કે બોલનાર જે વ્યક્તિ છે એના પ્રમાણે આઈના રૂપોનો ઉપયોગ થાય છે. હવે અહીંયા તો આપણને બધા વાક્યોમાં આઈ આપેલું હતું, પણ આઈની જગ્યાએ ક્યારેક આઈના જે બીજા રૂપો છે, સંબંધ રૂપ છે, દાખલા કે માય, મી, આવું બધું આપ્યું હોય ત્યારે શું થશે? તો એના વિશે આપણે પણ થોડુંક વિચારીએ, જોઈએ તેના સંદર્ભમાં શું છે. કેટલાક વાક્યો આપણે બીજા જોવાનો પ્રયાસ કરતા હતા, મનીષ સેઝ ટુ મી નલ, આઈ વિલ ગીવ યુ અ પેન. નેહા સેઝ ટુ નરેશ, માય મધર ગીવ્સ મી મિલ્ક. આઈ સે ટુ કિરણ,
This is my bag. You say to Kinjal, this is my bag. Mr. Patel says to Mr. Soni, I teach English to my student. अथवा तो आपणे I teach English આવું વાક્ય પણ બનાવી શકીએ છીએ. હવે ધ્યાન ફરી એ જ વસ્તુનું કરીએ છીએ કે જુઓ વાક્યમાં આપણને આઈ આપેલો છે, અહીંયા યુ નો ઉપયોગ કરી લીધો છે, અહીંયા માય મધર છે એટલે કે માયનો ઉપયોગ છે, અહીંયા મીનો ઉપયોગ છે, અહીંયા માય છે, અહીંયા પણ માય છે, અહીંયા માયનો ઉપયોગ કરેલો છે. એટલે કે આપણે આઈના રૂપોની સાથે સાથે ક્યાંક એક વાક્ય યુનું પણ લઈ લીધેલું છે. હવે ધ્યાને રાખીશું કે જ્યારે પણ વાક્યમાં આઈ આવશે ત્યારે આપણે બોલનાર સંબંધિત વસ્તુને ધ્યાન રાખવાની છે, બરાબર. અને જ્યારે વાક્યમાં યુ આવશે ત્યારે આપણે સાંભળનાર ઉપર ધ્યાન આપવાનું છે, જે છે એને ધ્યાન રાખીશું. ફરી એકવાર મનીષ સેઝ ટુ ને શું કરીશું, તો જાણીએ છે કે મનીષ ટેલ્સ મિનલ નેહા સેઝ ટુ, તો નેહા ટેલ્સ નરેશ. ત્રીજા વાક્યમાં આઈ ટેલ કિરણ. ચોથા વાક્યમાં યુ ટેલ કિંજલ. અને નીચેનું જે પાંચમું વાક્ય છે ત્યાં શું થશે, મિસ્ટર પટેલ ટેલ્સ ટુ મિસ્ટર ટેલ્સ મિસ્ટર સોની. આટલા સુધી તો આપણને સમજ પડેલી છે કે સેઝ ટુના બદલે ટેલ્સ કે સેન ટુના બદલે ટેલ લખી વાપરીને આપણે લખીએ છીએ. હવે અવતરણ ચિહ્નો દૂર કરવા માટે જે ઉમેરવાની વાત કરી હતી એ શું ઉમેર્યું હતું આપણે, તો ખબર છે કે આપણે એસર્ટિવ સેન્ટેન્સમાં બધામાં ધેટ ઉમેરવાનું છે, એટલે કે દરેક વાક્યમાં આપણે ધેટ ઉમેરી દઈએ. ધેટ અહીંયા પણ ધેટ. એક કામ આપણે પૂરું કર્યું છે, તમારે એ કન્જંક્શન યાદ રાખવાનું છે, કારણ કે આપણે પ્રશ્નાર્થ વાક્યમાં હિફ અને વેધર કન્જંક્શન્સનો ઉપયોગ કરવાના છે. હવે ફરી એકવાર આઈ એટલે કોણ, તો બોલનાર. બોલનાર કોણ છે, મનીષ. મનીષ માટે કયું સર્વનામ આવે છે, તો આપણને ખબર છે કે મનીષ છોકરો છે તો એના માટે હી લખાશે. શેલ વિલના રૂપમાં સિમ્પલ ફ્યુચર ટેન્સ શીખ્યા ત્યારે આપણે શીખેલા છે કે આઈ શેલ, વી શેલ, હી, સી, ઇટ, ધે આ બધાની સાથે વિલ વપરાય છે, એટલે કે આઈની સાથે વિલ વાપરેલું છે તો હીની સાથે આપણે બદલવાનું રહેતું નથી, એટલે હી વિલ. ગીવનું રૂપ ગીવ જ રહેશે. અહીંયા જે યુ આપ્યું છે એ સાંભળનાર પ્રમાણે બદલાશે. સાંભળનાર કોણ છે, મિનલ. મિનલ એટલે સી છે, પણ યુ અહીંયા કરતા સ્થાને નથી, કર્મ સ્થાને છે, એટલે કે એનું રૂપ આપણે હર વાપરવાનું છે. હી વિલ ગીવ હર અ પેન. આ વાક્યનો પ્રથમ ભાગ છે આપણો. હવે બીજું વાક્ય, નેહા ટેલ્સ નરેશ. આટલા સુધી તો ક્લિયર છે આપણે. માય મધર મીન્સ કોના મધર, તો નેહાના. ધ્યાન રાખજો, નરેશ આગળ હોય તો વાક્યનો જવાબ બદલાઈ શકે છે, બરાબર. નરેશ જો આગળ હોય તો અહીંયા માયના બદલે હિના રૂપો આવે, પણ આ વાક્યમાં આગળ નેહા છે એટલે જવાબમાં સીનું રૂપ આવશે. હર મધર ગીવ્સ. અહીંયા મીનું રૂપ પણ હર થશે, હર મિલ્ક. પછીનું વાક્ય જોઈએ છે, તો આઈ ટેલ કિરણ દેટ. ધીસનું રૂપ અહીંયા ધીસ જ રાખી રહ્યા છે, ધીસ ઇઝનું ઇઝ જ છે. અહીંયા માય, માય કોના માટે આપ્યું છે, આઈના માટે, તો રૂપ બદલાવાનું નથી. માય બેગ. ખાસ ધ્યાન રાખજો કે જ્યારે અવતરણ ચિહ્નોના અંદરના ભાગમાં આઈના રૂપો હોય અને બહાર કર્તા તરીકે આઈ હોય તો સર્વનામ ફેરફાર થતો નથી. હવે કર્તા સ્થાને યુ છે અને આ વાક્યમાં ફરી પાછું સેમ વાક્ય મેં ફરીવાર લખેલું છે, તો જુઓ શું ફેરફાર થાય. યુ ટેલ કિંજલ ધેટ ધીસ ઇઝ, અહીંયા માયનું રૂપ બદલાઈ જશે, યુ પ્રમાણે આવશે, અને યુનું રૂપ આવશે યોર, યોર બેગ. એના પછીનું એટલે કે છેલ્લું વાક્ય જોઈએ તો શું થશે, મિસ્ટર પટેલ સેઝ ટુ મિસ્ટર સોની, મિસ્ટર પટેલ ટેલ્સ મિસ્ટર સોની દેટ. આઈના માટે હી ટીચનું ટીચીસ, જુઓ અહીંયા સર્વનામમાં ફેર ક્રિયાપદમાં ફેરફાર થયો છે. હી ટીચીસ ઇંગ્લિશ
टू ही स्टूडेंट्स. रिपोर्टिंग वर्ब प्रेजेंट टेन्स में हो त्यारे सर्वनामना फेरफारों कई रीते थाय एना विषे आपणे शीखवानो प्रयास कर्यो छे. ज्यारे कोईपण वाक्य डायरेक्टमांथी इनडायरेक्टमां फेरवामां आवतुं होय त्यारे आपणे त्रण प्रकारना फेरफारों करता शीखवानुं छे. एक प्रथम नंबरनो फेरफार छे सर्वनाम फेरफार, बीजो फेरफार आवशे क्रियापदनो फेरफार, अने त्रीजो फेरफार आवशे समीपता दर्शक जे शब्दो छे एने दूरता એટલે કે ડિસ્ટન્સ બતાવતા શબ્દોમાં ફેરવવાનું આવશે. આ પ્રમાણેના ફેરફારો આપણે શીખવાના છે. હવે સૌપ્રથમ આપણે શીખવાની શરૂઆત કરી ત્યારે એસર્ટિવ સેન્ટેન્સ જ લીધા છે અને એસર્ટિવ સેન્ટેન્સમાં પણ ફક્ત ને ફક્ત આપણે પ્રેઝન્ટ ટેન્સના સંદર્ભમાં ચાલ્યા છે. અહીંયા એક સૂચના આપણે એ આપવાની છે કે પરીક્ષામાં મોટા ભાગે પૂછાતા વાક્યો પાસ્ટ ટેન્સમાં હોય છે. એટલે કે આપણે જે અહીંયા સેસ ટુ લખેલું છે એને આપણે ચેન્જ કરી અને આ વાક્યમાં શું ફેરફાર થાય એને જોવાનો પ્રયાસ કરવાના છે. એટલે કે આ જગ્યા ઉપર તમને સેસ ટુ ના બદલે સેડ ટુ આપેલું છે. દરેક વાક્યને આપણે સેડ ટુ માં લઈ જવાનો પ્રયાસ કરીએ છીએ. સેડ ટુ સેડ ટુ યુ સેડ ટુ અહીંયા સેડ ટુ. હવે આપેલા જે વાક્યો છે એ વાક્યોને સમજીએ પહેલાં જે સર્વનામના ફેરફારની વાત કરી છે એને પણ એકવાર હાઈલાઈટ કરી લઈએ. તો પ્રથમ વસ્તુ જે આપણે શીખવાનો પ્રયાસ કર્યો હતો એમાં શું હતું? તો અહીંયા તમારે ધ્યાને એક રાખવાનું છે પ્રથમ પુરુષ જેને આપણે શું કહીએ છીએ બોલનાર. આ બોલનારને ધ્યાનમાં રાખીએ ત્યારે શું થશે? તો અવતરણ ચિહ્નોની અંદર જ્યારે પણ તમને આઈ આપેલું હોય, માય આપેલું હોય, મી આપેલું હોય, માઇન આપેલું હોય કે માય સેલ્ફ આપેલું હોય, આ જે કંઈ ટેબલ બનાવવાનું છે ટેબલની ચર્ચા આપણે થોડીક વાર પછી કરીએ છીએ કે બોર્ડ ઉપર તમને લેક્ચરના અંતે તમને ટેબલ એક બનાવીને આપી દઉં છું જે તમારે તૈયાર કરવાનું છે. જો અવતરણ ચિહ્નોની અંદર આઈ, માય, મી, માઇન, માય સેલ્ફ આવા શબ્દો આવતા હોય તો તમારે અહીંયા બોલનાર વ્યક્તિ જે છે એને ધ્યાનમાં રાખી અને જોવાનું છે કે બોલનાર કોણ છે. આઈ છે, બોલનાર યુ છે, બોલનાર તરીકે હી છે, સી છે. આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે અને એના આધારે જરૂર પ્રમાણે ફેરફારો કરવાના થવાના છે. ઇન શોર્ટ આપણે એક જ ફેરફાર જોવા પ્રયત્ન કરીએ કે જો તમારા બોલનાર તરીકેના વાક્યમાં આઈ આવતું હોય. અહીંયા આપણે જોયું છે કે જો આઈ વાળું વાક્ય નંબર આપણું ત્રીજા નંબરનું જે વાક્ય હતું ત્યાં આપણને બોલનાર તરીકે આઈ આપેલું હતું અને વાક્યમાં આઈનું જ રૂપ માય આપેલું હતું તો જવાબ કરતી વખતે આપણે માયનો જવાબ બદલેલો નથી. એટલે કે અહીંયા જ્યારે આઈ આપેલું હોય ને વાક્યના અંદરના ભાગમાં આઈ થતું એટલે કે આ બંને જગ્યાએ આપણને જો આઈ જોવા મળતું હોય તો એ સર્વનામ બદલાતું નથી. એટલે કે આઈનું આઈ જ ચાલુ રહેશે, માયનું માય ચાલુ રહેશે, મીનું મી રહેશે, માઇન્ડનું માઇન્ડ કે માયસેલ્ફનું માયસેલ્ફ જ રહેશે. પણ જો બોલનાર તરીકે અહીંયા જોયું તો આપણે કે અહીંયા આપણને યુ આપેલું છે અને અવતરણ ચિહ્નોની અંદર આઈનું કોઈ રૂપ આપેલું છે. એટલે કે દાખલા તરીકે બહારના બોલનાર તરીકે આપણને યુ આપેલો હોય ને અવતરણ ચિહ્નોની અંદર આઈ આપેલું હોય તો તમારે આઈના બદલે યુ લખવાનું, માય આપેલું હોય તો યોર લખવાનું થાય અને મી આપેલું હોય તો યુ લખવું પડે. જો બોલનાર તરીકે કોઈ નામ હોય, પુરુષનું નામ હોય, મિસ્ટર પટેલ, મોહનભાઈ આવા બધા નામ હોય અને અવતરણ ચિહ્નોમાં આઈ આપેલું હોય તો તમારે અહીંયા હી લખવાનું થશે, માય આપેલું હોય તો હીસ લખવાનું થાય, મી આપ્યું હોય તો હિમ લખવાનું થશે, માયસેલ્ફ આપ્યું હોય તો હિમસેલ્ફ લખવાનું થશે. બોલનાર તરીકે કોઈ સ્ત્રી હોય અથવા તો સી આપેલું હોય અને અવતરણ ચિહ્નોની અંદરના ભાગમાં આઈના રૂપો હોય તો આઈના બદલે સી લખવાનું થાય, માયના બદલે હર લખવાનું થાય અને મીના બદલે પણ હર લખવાનું થશે, માયસેલ્ફના બદલે હરસેલ્ફ લખવાનું થશે. તો આ પ્રમાણેના ફેરફારો આપણે સર્વનામના ફેરફારો કહીએ છીએ જેના વિશે આપણે આ વાક્યો પછી લખી રહ્યા છીએ. હવે આપણે જે ફેરફાર શીખવા જઈ રહ્યા છે એને આપણે વર્બ ફોર્મનો ફેરફાર કહી રહ્યા છીએ. વર્બ ફોર્મનો ફેરફાર એટલે કઈ રીતે? તો જ્યારે રિપોર્ટિંગ વર્બ પાસ્ટ ટેન્સમાં આપેલું હોય અને મોટાભાગે આપણે પહેલાં જ કહી ચૂક્યા છે કે રિપોર્ટિંગ વર્બ આપણને પાસ્ટ ટેન્સમાં વધારે અપાય છે, તો આ પાસ્ટ ટેન્સના રિપોર્ટિંગ વર્બ માટે શું કરવું?
तो अहीं याद राखवानुं छे के से नुं अथवा तो से टू, से टू का सेल सेस टू में आपणे टेल्स कर्युं हतुं, तो से टू ना बदले आपणे अहींया टोल्ड करवानुं छे। दरेक वाक्यमां जे से टू आप्युं हशे ते टोल्ड करीशुं, अने जे एकलुं सेड आपेलुं हशे तो सेड नुं सेड एमने एम रहेवा देशुं। टोल्ड अहींया पण टोल्ड, फरी जुओ चेक, मनीषा सेड टू मीनल, मनीष सॉरी टोल्ड मीनल, हजू आपणे आ जवाब नथी कर्या, जवाब बाकी छे। नेहा सेड टू नरेश, नेहा टोल्ड नरेश। आई सेड टू किरण, आई टोल्ड किरण। यू सेड टू किंजल, अहीं यू टोल्ड किंजल। मिस्टर पटेल सेड टू मिस्टर सोनी, अहीं टेल्स की जगह फरी पाछ टोल्ड। आपणुं 50% काम थयेलुं छे। रिपोर्टिंग वर्ब जयरे रचना चेन्ज कर्या छे त्यारे कंजंक्शन्स बदलातुं नथी, देट ज आवशे। पास्ट टेन्स होय के प्रेजेंट टेन्स, आपणे आने बदलवानुं थतुं नथी, एटले देट एमने एम चालू रह्युं। सर्वनामनो फेरफार जे आपणे थोड़ी वार पहेला शीख्या हता, सर्वनामनो फेरफार एना ज चालू रहेशे, एटले के आईना बदले ही एमने एम ज रहेशे। यूना बदले हर एमने एम चालू रहेशे। मायना बदले हर रह्युं, मायना बदले माय चालू रह्युं हतुं, मायना बदले योर थयेलुं छे। आई बोलनार तरीके आई नू ही थयेलू छे तो ही नू रूप रह्युं। हवे जे फेरफार छे के रिपोर्टिंग वर्ब ज्यारे भूतकाळमां होय त्यारे जे क्रियापदो छे आ क्रियापदना रूपो बदलाय छे, एटले के क्रियापदमां फेरफार थाय छे। दाखला तरीके क्रियापद जो गो होय तो एना बदले आपणे वेंट लखवुं पड़े छे, એટલે કે વર્તમાનકાળના ક્રિયાપદના બદલે આપણે ભૂતકાળનું ક્રિયાપદ લખવું પડે છે, અને જો વેન્ટ આપેલું હોય તો આપણે પૂર્ણ ભૂતકાળ એટલે કે હેડ ગોનની વાક્ય રચના લખવા માટેનો પ્રયાસ કરવો પડશે। એટલે કે ઇન શોર્ટ કહેવું હોય તો આપણે વર્તમાનકાળના બદલે ભૂતકાળ કરતા શીખવું પડશે। જો વાક્યમાં ડુ કે ડઝ આપેલું હોય અને સાથે નોટ, તો ડીડ નોટ વાળી વાક્ય રચના આવશે, અને એ પ્રમાણે આગળ હેડ નોટની વાક્ય રચના આવશે। આ ફેરફાર પણ કઈ રીતે કરવાના છે એ આપણે થોડી વાર પછી લખાવવાના છે, ટૂંકમાં આપણા નેક્સ્ટ લેક્ચરમાં પણ એ વસ્તુ થઈ શકે એમ છે। અત્યારે આપણે આને જોઈએ, તો હવે જો આપણા વાક્યમાં અહીંયા વિલ આપેલું છે, વિલ અહીંયા મેઇન વર્બ તરીકે નથી, એ ઓક્ઝિલરી સહાયકારક ક્રિયાપદ તરીકે છે। મેઇન વર્બ ગીવ છે। મોટાભાગના જે વિદ્યાર્થીઓ શીખ્યા પછી ભૂલ કરતા હોય છે, ભૂલ અહીંયા દેખાતી હોય છે કે જ્યારે વાક્યમાં સહાયકારક ક્રિયાપદ અને ક્રિયાપદ બંને હોય ત્યારે સહાયકારક ક્રિયાપદનું રૂપ જો ભૂતકાળનું થાય તો મેઇન વર્બનું રૂપ બદલાતું નથી। એટલે કે આપણા વાક્યમાં વિલના બદલે આપણે વુડ મૂકવાનું છે, કે વિલનું ભૂતકાળ છે વુડ। જો વાક્યમાં શેલ કે વિલ આવેલા હોય તો મોટાભાગે આ વાક્યમાં વુડ જવાબમાં આવતું હોય છે। આપણા વાક્યમાં વિલ આપેલું છે એટલે અહીંયા જવાબમાં આપણે એક ચેન્જ અહીંયા કરી લઈએ છીએ, હી વુડ ગીવ હર અ પેન, બાકી કોઈ ફેરફાર થતા નથી। જુઓ ક્રિયાપદનો ફેરફાર શીખવા છે, આ ક્રિયાપદનો ફેરફાર કરવાનો ક્યારે આવશે, તો રિપોર્ટિંગ વર્બ જ્યારે પાસ્ટ ટેન્સમાં આવશે ત્યારે। પ્રેઝન્ટ ટેન્સમાં રિપોર્ટિંગ વર્બ હોય ત્યારે આ બધા ફેરફાર કરતા નથી। અહીંયા પણ કેટલાક અપવાદ આવવાના છે જેની ચર્ચા પછી આપણે કરવાના છે। બીજા વાક્યને જોઈએ, નેહા સેટુના બદલે આપણે ટોલ્ડ લખ્યું છે, નરેશ દેટ, હર મધર, અહીંયા ગીવ્સ વર્તમાનકાળ છે, આપણે વર્તમાનકાળ હોય તો ભૂતકાળ કરવાનો છે, એટલે કે અહીંયા ગીવ્સના બદલે આપણે ગેવ લખવું પડશે, ગેવ હર મિલ્ક। જુઓ વર્તમાનકાળના બદલે ભૂતકાળ લખ્યો છે, જો અહીંયા ભૂતકાળ હોત તો આપણે એક સ્ટેપ એનથી આગળ જવું પડતું, પૂર્ણ ભૂતકાળ સુધી જવું પડતું। આઈ સેડ ટુ કિરણ, ધીસ ઇઝ માય બેગ, આઈ ટોલ્ડ કિરણ દેટ, અહીંયા જે વાક્ય રચના છે અહીંયા ક્યારેક આપણને ધેટ બીજી વાર પણ જોવા મળશે, કારણ કે પાસ્ટ ટેન્સની રચનામાં આપણે ધીસના બદલે ધેટ લખવાના છે, એટલે કે એક ધેટ કન્જંક્શન છે, આ ધેટ વાક્યનું ધેટ છે, આ ઇઝના બદલે આપણે વોઝ લખવું પડશે। ધેટ વોઝ માય બેગ, આઈનું સર્વનામ છે એટલે બદલાયું નથી। યુ સે ટુ કિંજલ, ધીસ ઇઝ માય બેગ, માય બેગ, તો યુ ટોલ્ડ કિંજલ ધેટ, ફરી પાછું એના નિયમ, ધેટ ઇઝના બદલે વોઝ, યોર બેગ, અને છેલ્લું વાક્યમાં મિસ્ટર પટેલ સેડ ટુ મિસ્ટર સોની, મિસ્ટર પટેલ ટોલ્ડ મિસ્ટર સોની દેટ હી, અહીંયા જે ટીચીઝ આપેલું છે
અહીંયા ટીચ નું પાસ્ટ ટેન્સ નું રૂપ આપણે લેવું પડશે. હી ટોટ ઇંગ્લિશ ટુ હિઝ સ્ટુડન્ટ્સ. આમ રિપોર્ટિંગ વર્બ જ્યારે ભૂતકાળમાં આવશે ત્યારે ક્રિયાપદના ફેરફારો પણ કરવાના થાય છે. હવે આપણે રિપોર્ટિંગ વર્બના ફેરફારોને નેક્સ્ટ લેક્ચરમાં પહેલાં કરીએ છીએ, પણ આજે જે સર્વનામના ફેરફારો શીખ્યા છે એના સંદર્ભમાં ટેબલ કઈ રીતે બનાવવું અને એને યાદ કઈ રીતે રાખવું એના વિશે વિચારીએ. તો ટેબલ બનાવવાની શરૂઆત કરીએ છીએ કે અવતરણ ચિહ્નોની અંદર આપણને આઈ, માય, મી, માય સેલ્ફ, માઇન્ડ આવા કંઈક રૂપ આપેલા હોય, અને બોલનાર તરીકે આપણને આઈ આપેલું હોય, ક્યારેક યુ આપેલું હોય, હી અથવા સી આપેલું હોય, અથવા તો કોઈ પુરુષનું નામ અથવા તો કોઈ સ્ત્રીનું નામ આ રીતે આપેલું હોય તો શું કરવું. ધ્યાન રાખો આપણે અહીંયા ફર્સ્ટ પર્સનની વાત કરી રહ્યા છે અને એમાં પણ સિંગ્યુલર એકવચનની ચર્ચા કરી રહ્યા છે, તો આપણે આ રીતે ટેબલ તૈયાર કરી શકીએ એમ છીએ. જો બોલનાર તરીકે, દાખલા તરીકે આપણે એક વાક્ય અહીં આપી રહ્યા છે, આઈ સેડ ટુ માય અંકલ આઈ એમ અ સ્ટુડન્ટ, એક વાક્ય આ લીધું છે, ધીસ She is my sister. Gives me milk. અહીંયા તમને ચારેક વાક્યો મેં આપવાનો પ્રયાસ કર્યો છે. ચાર વાક્યોમાંથી આપણે બીજા નંબરનું જે વાક્ય છે એ વાક્યમાં થોડોક એક ચેન્જ ત્રીજા પુરુષનો લીધેલો છે અને આપણે જોઈ લઈશું. હવે પહેલા વાક્યને વિચારીએ છીએ. બોલનાર તરીકે આપણે આ બધા વાક્યોમાં કોમન લીધો છે આઈ સેડ ટુ માય અંકલ. આઈ સેડ ટુને જવાબમાં લઈ જઈશું ત્યારે શું કરશું, તો આપણને ખબર છે કે આઈના બદલે સેડ ટુ પછી ટોલ્ડ લખીએ છીએ. આઈ ટોલ્ડ માય અંકલ. હવે તમારે ધ્યાને રાખવાનું છે કે આઈ અહીંયા અવતરણ ચિહ્નોમાં આપેલો છે, આ ઉપર જે શબ્દો આપ્યા છે અવતરણ ચિહ્નોની અંદર આવતા હોય છે. અહીંયા આઈ આપેલો છે અને અહીંયા આઈ એટલે કઈ, જુઓ પ્રથમ સ્થાને આઈ, અહીંયા આઈ છે, મતલબ કે આ વાક્યમાં જેટલા પણ સર્વનામના રૂપો છે આઈ, માય, મી એ બધા રૂપો એઝ ઇટ ઇઝ આવવાના છે. એટલે કે જે વાક્યમાં આઈ છે તે આઈ રહેશે, વાક્યમાં માય આવતો હશે વાક્યમાં માય જ રહેશે, મી આવતો હોય એ વાક્યમાં મી જ રહેશે. આપણે માય સેલ્ફ વાળું વાક્ય નથી આપેલું, પણ એ હોય તો આ જ રીતે આવશે, માઇન હોય તો માઇન આવશે. હવે બનાવી બતાવું કઈ રીતે થશે. જુઓ આઈ ટોલ્ડ માય અંકલ, બધાને આપણને ખબર પડી જઈ ગઈ હશે કે અવતરણ ચિહ્નો કાઢતી વખતે આપણે કયો શબ્દ ઉમેરીએ છીએ, દેટ. આઈ ટોલ્ડ માય અંકલ દેટ. બીજી બાબત ધ્યાન રાખજો કે અહીંયા મેં સેડ ટુ લીધું છે. પહેલાં જ્યારે વાક્યો શીખવાડ્યા ત્યારે મેં વર્તમાનકાળના શીખવાડ્યા હતા, હવે હું પાસ્ટ ટેન્સ ઉપર ચાલી રહ્યો છું. એટલે કે ટુ બીના રૂપો કે જે કંઈ ક્રિયાપદો છે એ પણ બદલાવાના છે. આઈનું રૂપ આઈ જ રહેશે, અહીંયા આપણે રૂપ આપ્યું હતું એમ, આપેલા રૂપ એમનું ભૂતકાળ શું થાય, તો એમ, ઇઝ અને આર આ ત્રણેય શબ્દોનું ભૂતકાળ થાય છે વોઝ અને વેર. એટલે આપણે એવું કહી શકીએ કે એમ ઇઝનું ભૂતકાળ વોઝ થાય, એમ અથવા ઇઝ જો વાક્યમાં આપેલું હોય તો એનું ભૂતકાળ વોઝ થાય છે, અને જો વાક્યમાં આર આપેલું હોય તો એનું ભૂતકાળ વેર થાય છે. સાથે શીખતા જઈએ છે. એટલે કે પહેલા વાક્યનો જવાબ આવો થઈ શકે, આઈ ટોલ્ડ માય અંકલ દેટ આઈ, આઈ એમના બદલે શું લખવાનું થશે, વોઝ, આઈ વોઝ અ સ્ટુડન્ટ, આવો જવાબ થશે. બીજું વાક્ય જોઈએ, I told my uncle that. સીના રૂપો એટલે કે વાક્યમાં હી અને સી આવે તો આપણે ચેન્જ નથી કરવાના, પણ ક્રિયાપદ બદલાશે.
इज ना बदले वॉज आई टोल्ड माय अंकल दैट शी वॉज माय सिस्टर नेक्स्ट आई टोल्ड माय अंकल दैट आई लाइक नू लाइकड माय बाइसिकल एंड लास्ट सेंटेंस आई टोल्ड माय अंकल दैट माय मदर गिव्स ना बदले गेव करू पड़से मी मिल्क तो आईना रूपो छे हवे जे आपणे फेरफार करवानो छे चर्चा अहींया करवाना छे अहींया आईना बदले आपणे यू लखी दो जो अंदरनी वाक्य रचनामां फेरफार नथी करी रह्या आपणे आ आईना बदले हवे यू नो विचार करीए छे तो शुं थशे जवाबमां જ્યારે તમારે આ સ્થાન ઉપર યુ આપેલો હોય અને અંદરના ભાગમાં આઈના રૂપો આવતા હોય તો અહીંયા તમારે રૂપો આ રીતે યાદ રાખવાના છે આઈના બદલે યુ લખો માય હોય તો યોર લખો મી હોય તો યુ લખો માય સેલ્ફ હોય તો યોર સેલ્ફ અને માઇન હોય તો યોર્સ આ રીતે ફેરફાર કરવાનો છે પ્રયાસ કરીએ આપણે શું થશે યુ ટોલ્ડ માય અંકલ જો આપણે આનો ફેરફાર નથી કર્યો તમે મારા કાકાને કહી રહ્યા છો સાંભળનાર નથી બદલી રહ્યો હું ફક્ત અને ફક્ત ફેરફાર બોલનારમાં કરી રહ્યો છું યુ ટોલ્ડ માય અંકલ દેટ હવે અહીંયા શું થશે તો આપણને ખબર પડી ગઈ છે કે અહીંયા આઈ હતું અહીંયા યુ છે તો અહીંયા યુ આવશે યુ યુની સાથે એમ નથી લખાતું યુની સાથે આર લખાય યુની સાથે શું લખાય છે આર પણ આપણે આર નથી મૂકવાનું આપણે શું મૂકવું પડશે વેર યુ વેર અ સ્ટુડન્ટ You told my uncle that સીના રૂપો નથી બદલવા એટલે સી એમ ના એમ ઇઝ ના બદલે વોઝ શી વોઝ અહીંયા માય આવેલું છે માયનું રૂપ યુ પ્રમાણે યુનું રૂપ માયના નીચે જાઓ તો અહીંયા રૂપ આવશે યોર શી વોઝ યોર સિસ્ટર યુ ટોલ્ડ માય અંકલ દેટ આઈ આપેલું છે યુ લાઇકડ યોર બાઇસિકલ યુ લાઇકડ યોર બાઇસિકલ અને લાસ્ટ સેન્ટેન્સમાં યુ ટોલ્ડ માય અંકલ દેટ યોર મધર ગેવ અહીંયા મી આપેલું છે મીનું રૂપ યુ યોર મધર ગેવ યુ અ મિલ્ક હવે જો વાક્યમાં હી આપેલું હોય એટલે કે આ સ્થાન ઉપર આપણને હી કે સી આપેલા હોય ધારો કે અહીંયા આપણને હી આપેલું છે તો શું થશે તો અહીંયા આપણે હીનું રૂપ હી ચાલુ રાખો ધારો કે સી આપ્યું તો સી રહેશે માયના બદલે હીઝ આવશે સીના બદલે હર આવશે અહીંયા મી હોય તો હિમ આવે અહીંયા હર આવશે હિમ સેલ્ફ અહીંયા હર સેલ્ફ અહીંયા હીઝ આવે છે અને અહીંયા હર્સ આવે છે આ રીતના ફેરફારો થાય છે ધારો કે આપણે હી વાળું વાક્ય લઈએ છીએ તો હી ટોલ્ડ માય અંકલ એણે મારા કાકાને કીધું હતું સાંભળનાર નથી બદલેલો મેં હી ટોલ્ડ માય અંકલ દેટ આઈના બદલે હી એમના બદલે ઇઝ આવે ને ઇઝના બદલે આપણે મૂકવાનું છે વોઝ હી વોઝ અ સ્ટુડન્ટ હી ટોલ્ડ માય અંકલ દેટ શી વોઝ હી સિસ્ટર માયના બદલે હિઝ તો જુઓ માયના રૂપમાં તમને અહીંયા હિઝ જોવા મળશે સી વોઝ હિઝ સિસ્ટર સેમ વસ્તુ ધારો કે અહીંયા તમને સી આપેલું હોય તો શું થાય તો સી ટોલ્ડ માય અંકલ દેટ આઈના બદલે સી એમના બદલે વોઝ સી વોઝ અ સ્ટુડન્ટ શી ટોલ્ડ માય અંકલ દેટ શી વોઝ હર સિસ્ટર અહીંયા જે માય આવે છે એના રૂપો હરમાં આવશે આમ તમારે પ્રથમ પુરુષ એક વચનના ફેરફારોનો ટેબલ આ રીતે તૈયાર કરવાનું છે પ્રથમ પુરુષ બહુવચનના ટેબલ અને એના વિશેની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરશું થેન્ક યુ